हरिओम धोरण बे विषय गणित बराबर गणित में आज फरी पाछ पुनरावर्तन आनी आगळना वीडियो में शू सीख्या आपणे दस दस बधी गणतरी बराबर भेगी गणतरी वाली खाली जगह टूंक में कही तो गणतरी करीने खाली जगह पूरो ए आपणे पुनरावर्तन में सीखी गया। हवे आज आपणे જોડકા કરવાના છે, શું કરવાનું છે? જોડકા અ વિભાગનો જવાબ બ વિભાગમાંથી શોધી અને તમારે લખવાનું છે વચ્ચે, બરાબર। આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, ગઈ સાલ પણ ઘણા વિદ્યાર્થીઓએ ભૂલ કરી હતી પેપરમાં કે ભાઈ શું કર્યું હતું, તો જવાબ શોધીને લખવાના હોય, અહીંયા અ આપ્યું હોય વચ્ચે જવાબ અને પછી આપ્યું હોય બ, બરાબર। તો આના જવાબ અહીંયા લખ્યા, એટલે કે શું ભૂલ કરી હતી ગુજરાતીમાં, તો અહીંયા આપ્યું હોય કે બોર, પોપટ, ચકલી, કાગડો, બરાબર। સામે એવું આપ્યું હોય કે ટેવ ટેવ કરે, પછી કુકડે કુક કરે, ચી ચી કરે, તો અહીંયા એવું આપ્યું હતું, તો પાછું અહીંયા એનો જવાબ લખ્યો, એટલે કે અહીંયા અહીંયા આપ્યું હોય ટેવ ટેવ કરે તો અહીંયા લખ્યું બોર, પછી અહીંયા ચી ચી કરે તો અહીંયા લખ્યું ચકલી। એવું નતું કરવાનું, એવું ના હોય, શું હોય કે અહીંયા તમને બોર આપ્યું છે તો અહીંયાથી તમારે અહીંયા ટેવું ટેવું કાપ્યું તો એ ટેવું ટેવું શોધી તમારે અહીંયા લખવાનું, બરાબર। અત્યારે આપણે ગુજરાતીમાં નથી કરવાના જોડકા, જોડકા આપણે ગણિતના પુનરાવર્તનમાં લેવાના છે, પણ કઈ રીતે ભૂલ કરો છો એ હું તમને સમજાવું છું, બરાબર। એટલે આજે જે જોડકા કરીએ છીએ એમાં તમે ભૂલ ના કરો, એટલે મેં તમને આ સમજાવ્યું કે જોડકામાં શું કરવાનું છે અને તમે કઈ ભૂલ કરો છો। તો શરૂઆત કરી દઈએ, આપણે પહેલાં સૂચના હું લખું છું, સાચા જવાબ શોધીને લખો। આગળ આપણે શીખી ગયા છીએ, યાદ છે બધાને કે ભૂલી ગયા છો? આખે આખા 1 થી 100 સુધીનું શીખવાડ્યું છે, 5 10 ને 1 શું થાય, 1 10 ને 1 શું થાય, 2 10 ને 1 શું થાય શીખવાડ્યું છે। હા, ના યાદ હોય તો આગળના વિડીયો જોજો, એટલે યાદ આવી જશે, બરાબર। જો 5 10 ને 1, 5 10 એટલે કેટલા 10 થાય? 50, કેટલા થાય?
50 एक 10 2 10 3 10 4 10 5 10 5 10 बराबर 50 तो 5 10 અને પાછો એમાં 1 એટલે 50 અને એની અંદર 1 એટલે કેટલા થાય 51 તો અહીંયા ક્યાં 51 આવ્યા છે આપ્યા છે ક્યાં છે આ રહ્યા તો આને આપણે અહીંયા લખવા નાખવાની સામે 51 બરાબર આમ જોડવાના નથી જોડવાના નથી અહીંયા આપ્યા છે એને અહીંયા લખવાના આની સામે આ એનો શું થયો જવાબ થયો બરાબર ચલો પછી છે 2 10 ને 4 2 10 એટલે કેટલા થાય 20 1 10 બરાબર 10 2 10 બરાબર 20 3 10 બરાબર 30 4 10 બરાબર 40 તો અહીંયા આવ્યા છે 2 10 ને 4 એટલે કે 20 વત્તા 4 તો 20 પછી 4 એની અંદર ઉમેરો તો 21 22 23 અને 24 એટલો જવાબ આવે 24 છે કે આવ્યો છે ને તો એને ક્યાં લખું ચાલીસ વત્તા બે ચાલીસ ની અંદર આપણે શું કરવાનું બે ઉમેરવાના ઘણા બહુ જ હોશિયાર વિદ્યાર્થી હોય ને ચાલીસ વત્તા બે એટલે ચાલીસ અને આ બે આવું કરે ચાલે આ ના ચાલે શું કહેવાય ખોટ આ 40 ની અંદર 2 ઉમેરવાના છે વચ્ચે શેની નિશાની છે વત્તા કરવાની તો 2 ઉમેરો તો 40 પછી આપણને ગણતરી આવડવી જોઈએ 41 અને 42 ગણતરી એમ ના આવડે તો આ રીતે સરવાળો કરો એકમની નીચે એકમ મૂકો દશકની નીચે દશક મૂકો 0 માં 2 ઉમેરો તો કેટલા આવે 2 4 માં 0 ઉમેરો તો કેટલા આવે 4 કેટલો જવાબ આવ્યો 42 ख्याल आयो चलो तो छे क्या है आ रहा तो इन्हें पण अहीया 6 10 ने 4 6 10 बराबर कितना થાય 60 60 અને એની ઉપર બીજા 4 એટલે કેટલા થયા 64 છે કે યાદ રહે અને અહીંયા સામે લખી કાઢો 64 6 5 10 અને 3 5 10 ને 3 એટલે કેટલા થાય 53 કેટલા થશે 53 53 ને અહીંયા લખો ચલો 6 10 ને 8 6 10 બરાબર 60 એમાં 8 ઉમેરો એટલે 61 62 63 64 65 66 67 ને 68 આઠ અહીંયા આવે આઠ ક્યાં આવે અહીંયા એટલે મેં ઉમેરી દીધા તમને ના ખબર હોય તો પહેલા તમારે આઠ ગણવાના 1 2 3 4 5 6 7 ને 8 આઠ ગણ્યા પછી એને 60 ની અંદર ઉમેરવાના 61 62 63 64 65 66 67 68 આવી દીધી બરાબર ડાયરેક્ટ લખવાનું નહીં તો કેટલા આવે અહીંયા 68 હવે 50 વત્તા 5 50 પછી 5 ગણવાના 56 57 58 59 અને 60 કેટલા આવશે અહીંયા 60 7 10 અને 1 7 10 બરાબર 70 એની અંદર 1 ઉમેરો તો 70 પછી 1 ગણવાના એટલે કેટલા આવે 71 ખ્યાલ આવી ગયો જોડતા કઈ રીતે કરવાના છે સાચા જવાબ શોધવાના આમાંથી અને પછી અહીંયા લખવાના ગણતરી કરીને ગણતરી કર્યા વગર લખાય નહીં નહીંતર ખોટું પડી જાય 5 10 ને 1 51 ના બદલે પછી આપણે 53 અહીંયા લખી કાઢીએ એટલે બે જોડકા ખોટા પડે આ બે જોડકા ખોટા પડે એટલે એક માર્ક્સ જતો રહે કારણ કે આ અડધા માર્ક્સનો હોય આ આખા માર્ક્સનો હતો નથી બરાબર ચલો વિડીયોને શું કરવાનું પોઝ કરવું અને લખો 2 મિનિટ હું ખસું છું ચાલો લખાઈ ગયું ખ્યાલ આવ્યો કઈ રીતે કરવાના પછી બીજા થોડાક જોઈએ પછી થોડાક હોમવર્ક બરાબર
લુચી નાખો ને દેખાય છે ખરું નીચે ચલો હું સામે જોવા ઘટી કાઢું હવે આપણે આના જવાબ શોધીને લખીશું આગળ શોધ્યા એમ જ ખ્યાલ આવે છે હવે કઈ રીતે કરવાનું પાંચ દસ ને ચાર તો કેટલા થાય પાંચ દસ એટલે પચાસ એની અંદર ચાર ઉમેરો એક બે ત્રણ અને ચાર ત્યાં ચાર ઉમેરી દઈએ એટલે એકાવન બાવન ત્રેપન અને ચોપન કેટલા થશે ચોપન છ દસ ને એક સાહીઠ અને એની અંદર એક ઉમેરો એટલે કેટલા આવે એકસઠ છે ક્યાં અહીંયા એકસઠ આ રહ્યા બરાબર તો આને અહીંયા ઉઠાવીને લખી દેવાના એકસઠ ના આવે એટલે અહીંયા નહીં લૂંચવાના હા અહીંયા લૂંચતા નહીં અહીંયા તો રહેવા દેવાના પણ અહીંયા પણ આપણે લખવાના એટલે આપણો જવાબ આવી જાય સિત્તેર વત્તા ચાર સિત્તેર ની અંદર ચાર ઉમેરો આ ચાર છે એને ઉમેરી દો સિત્તેર પછી કેટલા આવે એકોતેર બોતેર તોતેર ચુમ્મોતેર તો અહીંયા કેટલા લખશું છે ક્યાંય જવાબ આવશે ચુમ્મોતેર સાત દસ ને છ સાત દસ એની અંદર છ ઉમેરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત દસ એટલે સિત્તેર એકોતેર બોતેર તોતેર ચુમ્મોતેર પંચોતેર અને છોતેર તો કેટલા આવશે અહીંયા છોતેર ચલો પાંચ દસ ને એક એ તો સાવ સહેલું છે પાંચ દસ એની અંદર એક ઉમેરો એટલે પચાસ અને એકાવન આગળના જોડકામાં પણ હતું બરાબર કેટલા થયા એકાવન ચલો છ દસ ને ચાર છ દસ બરાબર સાહીઠ અને બીજા ચાર એટલે એકસઠ પાસઠ ત્રેસઠ અને ચોસઠ કેટલા થશે ક્યાં છે આ એને લખો અહીંયા ચોસઠ અને એસી વત્તા બે એસી પછી બે એક્યાસી અને બ્યાસી કેટલા આવશે અહીંયા આઠ દસ ને ચાર આઠ
दस बराबर आगे पण कीधु 80 એની અંદર 4 ઉમેરો 81 82 83 અને 84 છે ક્યાંય આગળ અને લખી કાઢો અહીંયા 84 9 10 ને 3 9 10 એટલે કે 90 બરાબર 9 વખત તમારે 10 10 10 10 લખો એટલે કેટલા થાય 90 એની અંદર કેટલા ઉમેરવાના છે બીજા 3 90 પછી 3 91 92 3 છે ક્યાં ક્યાં રહે તો એને પણ અહીંયા લખી દો 3 ચલો છેલ્લે રહે 50 7 2 એટલે 52 લખી દો અહીંયા ખ્યાલ આવી ગયો બે વખત જોડકા મેં લખ્યા અને તમારે લખવાનું હવે ત્રીજી વખત હું લખીશ પણ આ વચ્ચેના જવાબ કોણ લખશે તમે જાતે હું જવાબ બીજી ત્રીજી વખતમાં લખીશ નહીં એ આપણે શું કરવાનું હોમવર્ક પહેલા લખી લો પછી ત્રીજી વખતના જોડકા આપણે લખીએ લખાઈ ગયું ભાઈ દરેક વિદ્યાર્થીને થેન્ક યુ બોલો કઈ નહીં ના બોલો ચાલો ભાઈ થોડું શીખાડો બરાબર ત્રીજી વખત આપણે લખીએ થોડા અઘરા મૂક્યા છે પણ આમ તો કંઈ બહુ મને નથી લાગતું અઘરા હોય નથી ને કંઈ આવડી જશે હા ચાલો હવે આ બાજુ જવાબ હું લખી કાઢું
આવડશે હવે જવાબ આવડશે ને જાતે કોણે લખવાના જવાબ તમારે કે હું લખી દઉં લખાઈ દઉં કઈ ચાલો હું લખાઈ દઉં બરાબર સાત દસ ને ત્રણ કેટલા થાય સાત દસ એટલે સિત્તેર એમાં ત્રણ ઉમેરો એકોતેર બોતેર અને તોતેર અહીંયા લખવાનું હું નહીં લખવાની તમારે લખવાના છે હું ખાલી તમને સમજાવી દઉં છું તોતેર ક્યાં છે ત્યાર તમે અહીંયા લખી દેવું બરાબર છ દસ ને છ છ દસ બરાબર કેટલા થાય સાઠ એની અંદર બીજા છ ઉમેરો એક બે ત્રણ ચાર પાંચ અને છ કેટલા આવે એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ પાસઠ અને છાસઠ તો અહીંયા છ દસ ને છ કેટલા આવે છાસઠ ચાર દસ અને સાત ચાર દસ બરાબર ચાલીસ એની અંદર સાત ઉમેરો એટલે એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ અને સુડતાલીસ આ સાત થયા તો અહીંયા આવે સુડતાલીસ ત્રીસ વત્તા નવ ત્રીસ વત્તા નવ કેટલા થાય ત્રીસમાં નવ ઉમેરી દેવાનું એટલે ઓગણચાલીસ જવાબ આવે આઠ દસ ને છ એસી એની અંદર છ ઉમેરો એટલે એક્યાસી બ્યાસી ત્યાસી ચોર્યાસી પંચ્યાસી અને છ્યાસી તો કેટલા આવે છ્યાસી આ છ્યાસી ને અહીંયા લખવાનું આઠ દસ ને છ ની સામે નવ દસ ને પાંચ નવ દસ એટલે કે નેવ બીજા પાંચ એટલે એકાણું બાણું ત્રાણું ચોરાણું અને પંચાણું કેટલા આવે પંચાણું પાંચ દસ ને પાંચ પાંચ દસ ને પાંચ કેટલા આવે પંચાવન બે દસ બે દસ બરાબર કેટલા થાય એક દસ બરાબર દસ તો બે દસ બરાબર વીસ તો તમારે બે દસ ની સામે કેટલા લખવાના વીસ આ રહ્યા વીસ બરાબર બે દસ ત્રણ દસ ને ચાર ત્રણ દસ બરાબર કેટલા થાય ત્રીસ એની અંદર ચાર ઉમેરો એટલે કેટલા આવે ચોત્રીસ અને દસ વત્તા છ તો દસ ને છ સોળ તો એ સોળ પણ અહીંયા આવ્યા છે તમારે અહીંયા લખવાના ખ્યાલ આવી ગયો દરેકને તો આ હોમવર્ક આટલું લખી લો લખવું અહીંયા એફ ડબલ્યુ લખો પછી આગળ કરીએ આપણે હા બરાબર આટલું શું થયું આપણું હોમવર્ક હવે શું કરશું આગળ કહો એક ઘડીઓ લખી કાઢીએ ઘડિયા ભૂલી ગયા છે ને કે આવડે છે બે એકાનો ઘડિયો કરાયો બરાબર કોને આવડે છે બે એકાનો આવડી જવો જોઈએ હવે તો હે ને ચલો બે એકા બે ગીત શીખવાડ્યું હતું ને ઘડિયાનું ગીત શીખવાડ્યું હતું હા એ રીતે ગીત ગાવાનું આપણે ઘડિયો નહીં ગાવાનું શું ગાવાનું ગીત કોનું ઘડિયાનું ઘડિયો નહીં ગાવાનું હા એટલે આવડી જશે હા ને બે ચાર બે ત્રણ છ બે છ આઠ બે પંચા દસ બે બે સિત્તા ચૌદ બે વત્તા સોળ પછી બે નવા અઢાર બે ત્રણ વીસ કેટલા થાય વીસ યાદ આવી ગયો ઘડિયો સરસ બે શું ફરી એક વાર બે એકા બે બે દૂ ચાર બે ત્રણ છ બે ચોક આઠ બે પંચા દસ
બે ચાર બે સિત્તેર ચૌદ બે અઢાર સોળ બે નવ અઢાર બે નિદાન વીસ. બરાબર, તો આજનું આટલું આપણું પુનરાવર્તન થયું. એક ઘડિયો અને આ જોડકા, બે વખત જોડકા મેં કરાયા, એક વખત જોડકા તમારે હોમવર્કમાં કરવાના છે. ખ્યાલ આવી ગયો? આટલું કરજો. ફરી આવતા વિડીયોમાં નવું કંઈક શીખીશું. ત્યાં સુધી હરિઓમ.